નમસ્કાર, જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર 89 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં સમાચાર શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. ખંભાળિયા ગેટ પાસેના ટ્રાફિક સર્કલમાં મૂકવામાં આવતી પ્રતિમા અંગે વિવાદ. રાજ્યના મુખ્યમંત્રીનું સ્વપ્ન આપણું ગુજરાત નિર્મળ ગુજરાત, પરંતુ જામનગરમાં એસટીની કથળતી સ્થિતિ આ સપના ઉપર પાણી ફેરવે છે. હર્ષદ મિલની ચાલીમાં 12 વર્ષથી ગોંધી રાખેલી યુવતીના પ્રકરણમાં નવા ખુલાસાઓ. સાવકી માતાએ મિલકત માટે અત્યાચાર કર્યાની શક્યતા. વિગતવાર સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ પોલીસ ચોપડી નોંધાયેલી ઘટનાઓ પોલીસ પોથીમાં. રાજ્યના મુખ્યમંત્રી આપણું ગુજરાત નિર્મળ ગુજરાત ના નારા લગાવે છે, પરંતુ જામનગરમાં કોઈ પણ જગ્યાએ આ સૂત્ર સાર્થક થતું દેખાતું નથી. શહેરના એસટી બસ સ્ટેન્ડમાં ગંદકીના દ્રશ્યો જોવા મળે છે. ગંદકીના કારણે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે, પરંતુ શહેરમાં એસટી બસ સ્ટેન્ડની સ્થિતિ જોતા લાગે છે કે સમગ્ર શહેરનો કચરો અહીં ઠલવાય છે. એસટી બસ સ્ટેન્ડ એક કોઈ પણ મહાનગર માટે અગત્યનું સ્થળ ગણાય છે. બસ સ્ટેન્ડ પર શહેરની બહારના મુસાફરો આવતા હોય છે. આથી જામનગર આવતા મુસાફરો બસ સ્ટેન્ડની આવી ખરાબ સ્થિતિ જોઈ વિચારતા હશે કે આ તે કેવું સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે. એસટી બસ સ્ટેન્ડ પર ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. અહીં મુસાફરો માટે બનાવેલા બાકડાઓની આસપાસ કચરો જોવા મળે છે, તો બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં ખુલ્લી ગટરો આવેલી છે, તો પ્રવેશ દ્વારની બાજુના ભાગમાં જ કચરાનો ઢગલો કરવામાં આવે છે. બસ સ્ટેન્ડની આ સ્થિતિ જોતા લાગે છે કે અહીં કોઈ સફાઈ કામદારની નિમણૂક જ કરવામાં આવી નહીં હોય. રાજ્યભરમાં યોજાઈ રહેલા ખેલ મહાકુંભ અંતર્ગત વિકલાંગ માટે પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. જામનગરમાં વિકલાંગોએ પણ હોશભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રમશે ગુજરાત અને જીતશે ગુજરાતના નારા સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ખેલ મહાકુંભમાં વિકલાંગ માટે પણ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જામનગર જિલ્લામાં વિકલાંગ માટે જુદી જુદી શાળાઓ તથા એકે દોશી મહિલા કોલેજમાં સ્પર્ધા યોજાઈ હતી. વિકલાંગ ખેલાડીઓએ પણ પોતાનું કૌવત દર્શાવ્યું હતું, જેમાં ટ્રાઇસિકલ, 100 મીટર રેસ, દોડ, ચક્રફેંક જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓ વયમર્યાદા મુજબ ગ્રુપમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતા થનારને આગળ જિલ્લા કક્ષાએ અને બાદમાં રાજ્ય કક્ષાએ વિજેતા જાહેર કરવામાં આવશે. શિવદાસભાઈ અલસુરભાઈ ગુજરિયા છે અને હું ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. મેં ટ્રાઇસિકલમાં 100 મીટરની રેસમાં ભાગ લીધો છે અને બીજો ભાગ ચક્ર ફેંકમાં લીધેલ છે. અને અમારે અહીંયા હજારો વિકલાંગોની સંખ્યામાં અહીંયા આપણે જામનગર જિલ્લામાં વિકલાંગનું આયોજન ખેલ મહાકુંભનું કરેલું છે, તો એમાં અમે બધા વિકલાંગોએ ભાગ લીધો છે. અને અમે બધાએ વિકલાંગોએ મહેનત કરીને અમારું જીવન હલાવી છે અને આવી રીતે ઉત્સાહ સરકાર તરફથી અમને મળે છે તે બદલ આભાર. અહીંયા માણસ કરતાં પણ અમને પ્રોત્સાહન સારું મળે, બરાબર, અને આગળ વધવાનો પ્રયત્ન કરી છે. અને એકબીજા હેન્ડીકેપને એકબીજાને જોઈને ઉત્સાહ વધે, આનંદ વધે. અને આ ગુજરાત રાજ્ય બહુ સારું કરે છે ખેલ મહાકુંભ, જેથી કરીને હેન્ડીકેપ લોકોનો થોડોક આનંદ ઉત્સાહ અને વધે છે. અને એને એમ ના લાગે કે આ જે ખેલ મહાકુંભ છે
એના દ્વારા કોઈને એમ ન થાય કે અમે અપંગ છીએ, અમે પણ સક્ષમ છીએ એવો બધાને અહેસાસ થાય એ માટે આ બહુ સારી સ્કીમ ચાલુ કરી છે. મારું નામ જે એલ નકુમ છે, હું સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરી વિભાગમાં ટીચર છું, સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવું છું. રાજ્ય સરકાર મને છેલ્લા 2 વર્ષથી જામનગર જિલ્લાના સ્પેશિયલ ખેલ મહાકુંભ એટલે કે શારીરિક ક્ષતિ ધરાવતા ખેલાડીઓ માટેના ખેલ મહાકુંભનું આયોજનની જવાબદારી સોંપે છે. આ એક વિશિષ્ટ પ્રકારની રમત ઉત્સવ છે જેમાં ખેલાડીઓ પોતાની વિકલાંગતા યાને કે ક્ષતિ પ્રમાણે રમતમાં ભાગ લેતા હોય છે. ટોટલ 4 વિભાગમાં ખેલાડીઓને વહેંચણી વિકલાંગતા પ્રમાણે કરવામાં આવી છે. એ વિભાગમાં હાથની ખામીવાળા ખેલાડીઓ, બી વિભાગમાં પગની ખામીવાળા નોર્મલ ખેલાડીઓ, સી વિભાગમાં ટીકાવાળા જે ઘોડીથી ચાલતા હોય તેવા ખેલાડીઓ, અને ડી વિભાગમાં જે બિલકુલ ચાલી નથી શકતા ટ્રાઇસિકલ કે વ્હીલચેર હોલ્ડર છે તેવા ખેલાડીઓ. એવી રીતે ઉંમર પ્રમાણે પણ ગ્રુપની વહેંચણી કરી છે. 16થી નીચેનું ગ્રુપ, 16 થી 35 વચ્ચેનું ગ્રુપ, 35 થી 50નું ગ્રુપ, અને ભાઈઓ અને બહેનોના 2 અલગ ગ્રુપ. ગયા વર્ષે બહુ સારી રીતે રમતગમતનું આયોજન થયેલું હતું. ગયા વર્ષે જિલ્લા કક્ષાના 16 લાખના ઇનામો ખેલાડીઓને મળ્યા હતા કુલ, અને રાજ્ય કક્ષા 1,20,000 જેવી ઇનામી રાશિ છે ખેલાડીઓને મળી હતી. રાજ્ય સરકારના અભિગમને સારી રીતે પાર પાડવા માટે અમે લોકો ખૂબ પ્રયત્નશીલ છીએ, અને આજે પણ વધારેમાં વધારે ખેલાડીઓ વધારેમાં વધારે ઇનામી રકમ જીતીને જાય તેવો અમારો પ્રયત્ન રહેશે. શહેરના હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં મુખબધિર યુવતીને સાવકી માતાએ 12 વર્ષ સુધી ગોંધી રાખવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ પ્રકરણમાં પોલીસ તપાસમાં યુવતીને કેદમાં રાખવાનું મુખ્ય કારણ લાખોની કિંમતના મકાનનો મામલો ખુલ્યો છે. શહેરમાં ચકચારી બનેલા આ કિસ્સામાં યુવતીને સામાજિક કાર્યકરની અરજીના આધારે કેદમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. તો 12 વર્ષથી ગોંધી રાખવાના આ પ્રકરણમાં અનેક વિગતો ખુલી છે, જેમાં ભોગગ્રસ્ત યુવતીની માતા મૃત્યુ પામ્યા બાદ તેના પિતાએ બીજા લગ્ન કર્યા છે. આ યુવતીની માતાએ મરતા પહેલાં લંખાવાડના ઢાળિયા પાસે આવેલું આશરે લાખોની કિંમતનું મકાન આ મુખબધિર યુવતીના નામે કર્યું હતું. આથી આ મકાનનો મામલો તેને ગોંધી રાખી અમાનુષી ત્રાસ ગુજારવા પાછળ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ સમગ્ર વિગતો આ યુવતીના માતા પિતાના નિવેદનો બાદ જ ખુલશે. જામનગર નજીક લાલપુર બાયપાસ પર પસાર થતા એક બાઇક ચાલકને આંતરી લઈ 1.25 લાખના મુદ્દામાલ ભરેલા થેલાની ચીલ ઝડપ કરી નાસી છૂટેલા 3 શખ્સોને LCB પોલીસે પકડી પાડ્યા છે. આ 3 શખ્સોને ઝડપી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. શહેરના લાલપુર બાયપાસ રોડ પર મોટરસાઇકલ પર પસાર થતા એક યુવાનને મોટરસાઇકલ પર આવેલા 3 શખ્સોએ આંતરી લીધા હતા, અને યુવાનના કબજામાં રહેલો થેલો આંતરી નાસી છૂટ્યા હતા. આ બનાવની ભોગગ્રસ્ત યુવાને પંચકોશી B Division ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ બાદ પોલીસ તપાસ હાથ ધરતા બેડીમાં રહેતા મકબૂલ અજીજ રાવ, મોહસિન કાસમ વાઘેર અને ડિફેન્સ કોલોનીમાં રહેતા ધીરજ જયપ્રકાશ ગુપ્તા નામના 3 શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આ દરમિયાન LCB પોલીસે આ 3 શખ્સો પર વોચ ગોઠવી હતી. ગુરુવારે આ 3 શખ્સો ટાઉનહોલ પાસે મુદ્દામાલ વેચવા ગયા હતા ત્યારે પોલીસે આ શખ્સોને દબોચી લીધા હતા. આ 3ની તલાશ લેતા ચીલ ઝડપ કરેલા થેલામાં રહેલા વોડાફોનના રિચાર્જ વાઉચર મળી આવ્યા હતા. પોલીસે બાઇક સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર 8 News માં હવે લેશું એક નાનકડો વિરામ.